અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ આદર્શ સોસાયટીમાં પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આરોપી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રખાયો છે. આડા સવારના વહેમમાં પત્નીની હત્યા કરી હતી. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ આદર્શનગરમાં આડા સંબંધના વહેમે પત્નીની હત્યા કરનાર હત્યારા પતિને કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ વહેલી સવારે અંકલેશ્વર સારંગપુરના આદર્શનગરમાં રહેતા સદ્દામ હુસેન શમસુદ હુડ્ડા ચૌધરીએ 28 વર્ષીય પત્ની મુબેસરા ખાતુનને આડા સંબંધોને વહેમ રાખી શરીરે અને ગળા ગુપ્તભાગે માર મારીને મોતને ઘાત ઉતારી દીધી હતી. પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર પતિને પોલીસે ધરપકડ કરતા પહેલા હાઈકોર્ટના હુકમ મુજબ આરોપીને કોવિડ-19 ટેસ્ટ ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ રાત્રે 10:15 કલાકે હસ્તગત કર્યો હતો અને ગતરોજ આરોપીનો કોવિડ-19 ટેસ્ટ જીતાલી ગામના પ્રાથમિક આરોગ્ય ખાતે કર્યો હતો, જેનો આજરોજ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોપીને પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ના આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યો છે. આરોપીને કોરોના પોઝિટિવ આવતા શહેર પોલીસ મથક ખાતે પોલીસ જવાનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તેમના દ્વારા પણ ટેસ્ટ કરવા માટેની તજવીજ શરૂ કરાઈ છે. તેમજ જીઆઈડીસી પોલીસ મથકે વિના કારણે પ્રવેશ પર પ્રતિબંધ મૂકી માસ્ક ફરજિયાત કરી કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા તાકીદ કરાઈ હતી. જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં તારીખ 7ની રાત્રિ અને તારીખ 8ના સવારે 5 વાગ્યા પહેલાં કોઈપણ સમયે આદર્શનગર સારંગપુર ખાતે રહેતા મરણ જનાર મોપસેરા ખાતુન ચૌધરી કે જેમને તેમના પતિ સાદમ હુસેન ચૌધરી દ્વારા આડા સંબંધની વહેમ રાખી આખા શરીર પર મૂળ માર મારેલ તથા માથાના ભાગે કોઈ સાધનથી માર મારતા અને આખા શરીરે મૂળ મારની ઇજાઓ થતાં જેમને હોસ્પિટલ લઈ જઈ એડમિટ કરતા મરણ જાહેર કરેલ, જે બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આરોપી સાદમ હુસેન ચૌધરી તેમના પતિને હાઈકોર્ટની કોવિડની ગાઈડલાઇન મુજબ હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે, જેમાં તેઓ પોઝિટિવ આવતા એમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે.